तो बिहार ना मुख्यमंत्री ने फोन करी धमकी આપવાનો મામલો સામે આવ્યો ફોન કરી ઉડાવી દેવાની ધમકી આપનારો સુરતથી ઝડપાયો છે બિહાર પોલીસે સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદ માંગી ક્રાઇમ બ્રાન્ચે લસકાણાથી યુવાનને ઝડપી બિહાર પોલીસને સોંપ્યો છે મહત્વનું છે કે મજૂરી કામ કરતા અંકિત મિશ્રાએ ગૂગલ પર નંબર સર્ચ કરી કોલ કર્યો હતો बिहार ना मुख्यमंत्री सीएम ने उड़ावी देवानी धमकी आपनार आरोपी नी क्राइम ब्रांच पुलिस से धरपकड़ करी छे। हाल तमे दृश्य जोई सको छो के जा जे अंकित मिश्रा नाम नो जे मिश्रा नो जे आरोपी छे अए बिहार ना सीएम मुख्यमंत्री कार्यालय पर फोन करीने नीतीश कुमार ने उड़ाई देवानी धमकी आपी हती अने जे पुलिस से तपास करता जे आरोपी नो जे छे तेनो સર્વેલન્સ જે રીતના જે ટ્રેક કરવામાં આવ્યું હતું ને તેનું લોકેશન સુરતમાં મળી આવ્યું હતું બિહાર પોલીસે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આ સમગ્ર ઘટનાને લઈને જાણ કરી હતી અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસની મદદ લઈને સુરતના લસકાણા ખાતેથી આ જે આરોપી છે તેને પકડી પાડવામાં આવ્યો છે હાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બિહાર પોલીસને આરોપી સોંપી દેવામાં આવ્યો છે અને તેને બિહાર ખાતે લઈ જવામાં આવી રહ્યો છે પરંતુ હાલ જે જે આરોપી જે છે પેલા ઓનલાઈન જે છે બિહાર કાર્યાલયનો નંબર મેળવ્યો હતો અને નંબર મેળવીને તે જે છે ફોન કરીને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ઉડાવી દેવાની ધમકી આપી હતી હાલ જો જે છે બિહાર પોલીસને જે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જે આરોપી જે છે અંકિત મિશ્રાને સોંપી દેવામાં આવ્યો છે અને આ કોઈ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલો છે કે કોઈ પાર્ટીના ઇશારે ધમકી આપી હોય તે દિશામાં તપાસ હાથ ધરી છે કેવા મેં દેવાંગ રાણા સાથે પ્રશાંત ડિવરેજી 24 કલાક